રાપર નજીક નંદાસર પાસે દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આજે વાગડ વિસ્તારના રાપર બાલાસર ખડીર ગઢડા પોલીસ મથકના વિસ્તારોમાંથી પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આજરોજ રાપર તાલુકાના નંદાસર નજીક આવેલા પડતર જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં બાલાસર પોલીસ સ્ટેશનમાંથી 7,63,310, ખડીર પોલીસ સ્ટેશનમાંથી 2,30,700, રાપર પોલીસ સ્ટેશનમાંથી 1,25,54,744, ત્રણેય પોલીસ સ્ટેશનનો મળીને કુલ રૂપિયા 1,35,45,856 મુદ્દામાલ સાથે બિયર દારૂની કુલ 89,502 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, પ્રોહિબિશન ડીવાયએસપી પી જે રેણુકા, પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવી, બાલાસર પીએસઆઈ ડીએલ ખાચર, ખડીર પીએસઆઈ આઈ કેડી રાવલ તેમજ નશાબંધી શાખાના પીઆઈ એબી ગણવા સહિતનો પોલીસ સ્ટાફ ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું, જેને લીધે દારૂ બિયરની નદીઓ વહેતી જોવા મળી હતી. તો દારૂનો નાશ થતો જોઈને અનેક પ્યાસી ચાતક નજરે જોઈ રહ્યા હતા અને દારૂનો જથ્થો જોઈ જીભ લબકારા મારતું હોય તેવું પણ જોવા મળ્યું હતું. ત્યારે આજરોજ દારૂના જથ્થાનો અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. આમ રાપર નજીક નંદાસર પાસે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ખડીર, બાલાસર અને રાપર આ ત્રણ પોલીસ સ્ટેશનમાં જે ઘણા સમયથી દારૂ અને બિયરોની બોટલો પડી હતી એનું નાશ કરવાનું આયોજન હતું, જેમાં કુલ 1,35,48,856 રૂપિયાનું મુદ્દામાલ આજે અહીંયા નષ્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં બિયર અને દારૂની કુલ 89,503 બોટલ આજે નાશ કરવામાં આવી રહી છે. થેન્ક યુ.